गुजरात विधानसभाना बीजा तबक्कानी चूंटणीने पगले एडीआरनो रिपोर्ट जाहेर करवामां आव्यो। उम्मेदवारोना गुनाहित इतिहास, आप अने कोंग्रेसना 29 उम्मेदवारोनो गुनाहित इतिहास, तो भाजपना 18 उम्मेदवारो धरावे छे गुनाहित इतिहास। ગુજરાતમાં રાજકીય પક્ષોને મળેલા દાન મુદ્દે એડીઆરએ રિપોર્ટ કર્યો જાહેર। ગુજરાતમાંથી રાજકીય પક્ષોને કુલ 591.27 કરોડનું દાન મળ્યું છે, તો ભાજપને સૌથી વધુ 163 કરોડનું દાન મળ્યું। બનાસકાંઠામાં જગદીશ ઠાકોરનો વાણી વિલાસ ભાજપના ઉમેદવારોને ઘેટા સાથે સરખાવ્યા। 182 બેઠકના ઉનવાડા ઘેટા આવ્યા છે। થરાદથી નાની કાતર લેતા જજો, ઉનવાડા ઘેટા કાતરવા દે તેટલું કાતરી લેજો। गुजरात विधानसभा चूंटणी में भाजप ने 70 થી વધુ सीट नहीं आए। गुजरात कांग्रेस प्रमुखे भाजप पर प्रहारों करता कहू, गुजरात में भाजप की बूंदी हार थे, गुजरात में आ वर्षे कांग्रेस की सरकार बनशे। गुजरात में आम आदमी पार्टी की 92 થી વધુ बैठक आवशे, अरविंद केजरीवाले आप्युं निवेदन। कहू गोपाल इटालिया भारे मार्जिन थी जीतशे, वराछा थी अल्पेश कथिरिया की जीत थशे। सूरत में आपनी 8 बैठक आवशे। રાજકોટમાં 1 ડિસેમ્બરે તમામ ઉદ્યોગમાં રહેશે રજા। મતદાનને પગલે ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશને લીધો આ મોટો નિર્ણય। 1 ડિસેમ્બરે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં થશે મતદાન। રાજકોટના ગ્રામ્યના કોંગ્રેસના ઉમેદવારની સ્લીપ કચરામાં જોવા મળી। ઓમનગર સર્કલ પાસેનો વિડીયો વાયરલ થયો છે। કોંગ્રેસ કાર્યકર્તાઓએ સ્લીપ કચરામાં ફેંકી દીધી। કોંગ્રેસે રાજકોટ ગ્રામ્યમાં સુરેશ બકવારને આપી છે ટિકિટ। કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરનો મોટો આરોપ। ગાંધીનગર દહેગામના કોંગ્રેસ સમિતિના પ્રમુખો અને પોલીસ ઇન્સ્પેક્ટર આપે છે ધમકી। ગુંડાગીરીથી ભાજપ ચૂંટણી જીતવા માંગે છે। ગાંધીનગરની વિજાપુર બેઠકના કોંગ્રેસના ઉમેદવાર સીજે ચાવડાનો મોટો આરોપ। કહ્યું કે ગૃહમંત્રી અમિત શાહના ઇશારે બળદેવજી ઠાકોરને ધમકાવી રહી છે પોલીસ। બળદેવજી ઠાકોર ચૂંટણી ન લડે તે માટે પોલીસ કરે છે આયોજન। પોલીસ કાર્યકર્તાઓને ફસાવવાની ધમકી આપતો હોવાનો આરોપ। સુરેન્દ્રનગરની દસાડા બેઠકના ભાજપના ઉમેદવારે રૂસ્તમગઢ ગામમાં પ્રચાર દરમિયાન કર્યો બફાટ। ભાજપને મત નથી આપ્યા તો કામ ક્યાંથી થાય, મહિલાઓએ રસ્તા બાબતે રજૂઆત કરતા આપ્યો ઉડાવ જવાબ। ગીર સોમનાથના ઉનામાં ચૂંટણી પ્રચાર દરમિયાન ભાજપના ઉમેદવાર કાળુભાઈ રાઠોડનો બફાટ સામે આવ્યો। 8મી તારીખે પરિણામ બાદ ઉંદરડી ખોવાઈ જશે, સરપંચને સંબોધન કરતા ઉંદરડી શબ્દનો પ્રયોગ કર્યો છે। આહિર સમાજના નેતા વિરુદ્ધ નિવેદનથી નારાજગી। રાજકોટની ધોરાજી બેઠકના કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયા સ્થાનિકના સવાલમાં ઘેરાયા। ફરેણી રોડ પર મતદારોએ વિકાસના કામ અંગે સવાલો પૂછ્યા। લલિત વસોયાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો। દ્વારકાના ખંભાળિયામાં કોંગ્રેસની રેલીમાં પૈસા આપી ભીડ એકઠી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો। બાઇક રેલીમાં આવનાર લોકોને પેટ્રોલ ભરાવી આપતો વિડીયો વાયરલ। તમામ લોકોને 2 લિટર પેટ્રોલ ભરાવી આપતો કાર્યકરનો વિડીયો વાયરલ થયો। સુરતમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની રેલીમાં બબાલ થઈ કતાર ગામમાં આમ આદમી પાર્ટીની રેલીમાં પથ્થરમારો થયો। આપની રેલીમાં ઝી 24 કલાકના મીડિયાકર્મી સાથે ગેરવર્તન પણ થયું। પ્રધાનમંત્રી મોદી 2 ડિસેમ્બરે અમદાવાદમાં આવશે। સરસપુર ખાતે વિક્રમ મિલમાં જનસભાને સંબોધન કરશે। પ્રધાનમંત્રીના આગમનને પગલે તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 1 ડિસેમ્બરે કલોલમાં રોડ શો કરશે। અમિત શાહ ભાજપના ઉમેદવાર બકાજી ઠાકોરને જીતાડવા હુંકાર કરશે, તો કલોલ સીટ જીતવા માટે ભાજપ લગાવે છે એડી ચોટીનું જોર। 1 ડિસેમ્બરે પ્રધાનમંત્રી મોદી સાબરકાંઠાના હિંમતનગરમાં સભા ગજવશે। ખેડ તસિયા રોડ પર આવેલા વૈશાલી ગ્રાઉન્ડમાં જનસભા માટે તડામાર તૈયારી। સભામાં 4 વિધાનસભા બેઠકના ઉમેદવારો હાજર રહેશે। અમદાવાદમાં સિનિયર સિટીઝન માટે ચૂંટણી પંચે ખાસ વ્યવસ્થા કરી। મતદાન મથક ન પહોંચી શકે તેમના ઘરે ચૂંટણી પંચ પહોંચશે। 85 વર્ષીય બિપિનચંદ્ર પંડ્યાના ઘરે પહોંચ્યું ચૂંટણી પંચ। બેલેટ પેપરની મદદથી સિનિયર સિટીઝન માટે મતદાનની ખાસ વ્યવસ્થા। ભાવનગરના પાલીતાણાથી સભામાંથી પ્રધાનમંત્રી મોદીના રાહુલ ગાંધી પર પ્રહાર। કહ્યું આજકાલ અમુક લોકો પદ માટે કરે છે પદયાત્રા, આજ પદયાત્રામાં નર્મદા યોજનાનો વિરોધ કરનારા લોકો પણ દેખાય છે। કચ્છના અંજારમાં પીએમ મોદીની સભામાં કોંગ્રેસ પર તીખા પ્રહાર। કહ્યું કોંગ્રેસે કચ્છમાં પાણી ના પહોંચાડવા માટે ષડયંત્રો કર્યા, પાણી ના પહોંચાડનાર લોકો સાથે કરી છે દોસ્તી।
गृहमंत्री अमित शाह खेरालूनी सभा में कांग्रेस पर आकरा प्रहार। अमित शाह कहूं कि नर्मदा पानी रोकना साथ फरे राहुल गांधी। मेगा पाटकर जेवाए नर्मदा पानी अटकव्या। અરવલ્લીના ભિલોડામાં કોંગ્રેસમાં મોટું ગાબડું। કોંગ્રેસના આદિવાસી સમાજના મોટા નેતાઓ ભાજપમાં જોડાયા। દિલીપ કટારાએ સમર્થકો સાથે કેસરીયો કેસ ધારણ કર્યો। દિલીપ કટારા આદિવાસી ડુંગરી ગરાસિયા પંચના પ્રમુખ છે। વડોદરાની ડભોઈ બેઠક પર કોંગ્રેસમાં ગાબડું। 200 કાર્યકરોએ કેસરીયો ધારણ કર્યો। છતરાલ, ખાનપુરા, સેજપુરા સહિતના ગામમાં કોંગ્રેસને નુકસાન પહોંચ્યું। શૈલેષ મહેતાના હસ્તે કેસરીયો ધારણ કર્યો। અત્યાર સુધીમાં 1500 કાર્યકરોએ છોડ્યું કોંગ્રેસ। कच्छ आप में सर्जायू भंगाण। अबड़ासा आपना उम्मीदवार वसंत खेताणी भाजप में जोड़ाया। वसंत खेताणीए वीडियो वायरल करीने करी छे जानकारी। तो भाजप में जोड़ावाना मैसेज थया छे वायरल। ગુજરાતના પૂર્વ મંત્રી જયનારાયણ વ્યાસ કોંગ્રેસમાં જોડાયા। મલ્લિકાર્જુન ખડગે કોંગ્રેસનો ખેસ પહેરાવી વિધિવત રીતે કોંગ્રેસમાં પ્રવેશ કરાવ્યો। થોડા દિવસ પહેલા જ ભાજપમાંથી તેમણે આપ્યું હતું રાજીનામું। કોંગ્રેસના પ્રદેશ પ્રમુખનો ભાજપ પર આરોપ। સાણંદમાં કોંગ્રેસનું ફોર્મ રદ કરાવવા અધિકારી પર દબાણ કરવામાં આવ્યું। દબાણના લીધે અધિકારીને આત્મહત્યા કરવી પડી હતી। અધિકારીનો પરિવાર 3 દિવસથી સીબીઆઈ તપાસની કરે છે માગણી। મહેસાણાના બહુચરાજીમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે દર્શન કર્યા। દર્શન બાદ ભૂપેન્દ્ર પટેલે યોજ્યો રોડ શો। મોટી સંખ્યામાં ઉમટી પડી જનમેદની। પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો। સુરતના મેયર હેમાલી બોઘાવાલાએ જમાવ્યું આકર્ષણ। સુરત પશ્ચિમ બેઠકના ઉમેદવાર પૂર્ણેશ મોદી માટે બુલેટ ચલાવીને પ્રચાર કર્યો। પહેલી વખત બુલેટ પર જોવા મળ્યા હેમાલી બોઘાવાલા। પ્રધાનમંત્રીએ કહ્યું કે કચ્છની તમામ સીટો પર કમળ ખીલશે। શ્યામજી કૃષ્ણ વર્માએ વિશ્વમાં દેશનો ડંકો વગાડ્યો। કચ્છમાં ટુરિઝમ સતત વધી રહ્યું છે। કચ્છમાં પ્રવાસનના કારણે આવકના નવા સાધનો વિકસિત થયા। કચ્છમાં પ્રધાનમંત્રીના સ્વાગત માટે ભારે ઉત્સાહ જોવા મળ્યો। કચ્છમાં પ્રધાનમંત્રીના સમર્થકોએ જમાવ્યું આકર્ષણ। પ્રધાનમંત્રીના હમશકલ લાલજી દેવરિયા રહ્યા ઉપસ્થિત। લાલજી દેવરિયા સાથે સેલ્ફી લેવા લોકોની પડાપડી જોવા મળી। મહેસાણામાં ભાજપના સ્ટાર પ્રચારકનો પ્રચંડ પ્રચાર। કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીની હાજરીમાં મહિલા સંમેલન યોજાયું। મહેસાણાના ભાજપના ઉમેદવાર મુકેશ પટેલ માટે કર્યા પ્રચાર। પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ રહ્યા હાજર। મોરબીના રવાપર ગામે કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાની સભા। મોરબી માળિયા અને ટંકારા પડદરી બેઠકના ઉમેદવાર માટે કર્યો પ્રચાર। રૂપાલાએ કહ્યું ગુજરાતની ખુશીનું કારણ નર્મદા છે, તેમાં કોઈ શંકાને સ્થાન જ નથી। આસામના મુખ્યમંત્રીની ઝી 24 કલાક સાથે ખાસ વાતચીત। તેમણે કહ્યું 2002 બાદ ગુજરાતમાં તુષ્ટિકરણની રાજનીતિ બંધ થઈ ગઈ છે અને વિકાસની રાજનીતિની શરૂઆત થઈ। શાંતિ વગર કોઈ રાજ્યમાં વિકાસ શક્ય નથી। દાહોદમાં ભાજપે જોરશોરથી પ્રચાર કર્યો। લીમખેડામાં લોક ગાયિકા મમતા સોનીએ સભા ગજવી। સાંસદ જશવંતસિંહ ભાભોર સહિતના નેતાઓ હાજર રહ્યા। મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓએ આપી હાજરી। વડોદરાની ડભોઈ બેઠકના ઉમેદવાર શૈલેષ મહેતાએ લોકોનો આવકાર। પ્રચાર દરમિયાન લોકો કરી રહ્યા છે શાનદાર સ્વાગત। કાર્યકરો સાથે ડીજે અને ઢોલ નગારાના તાલે પ્રચંડ પ્રચાર કર્યો। નર્મદાના ડેડિયાપાડા બેઠકના ભાજપ ઉમેદવારને જીતાડવા માટે ક્રિકેટર રવિન્દ્ર જાડેજા મેદાને ઉતર્યા। ડેડિયાપાડાના મુખ્ય રોડ પર યોજાયો રોડ શો। પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા, સાંસદ મનસુખ વસાવા સહિતના આગેવાનો હાજર રહ્યા। રાજકોટના ઉપલેટામાં ભાજપે વિજય સંકલ્પ રેલી કાઢી। ઉમેદવાર મહેન્દ્ર પાડળિયાના સમર્થનમાં વિજય સંકલ્પ રેલી કાઢવામાં આવી। રેલીમાં મોટી સંખ્યામાં આગેવાનો, કાર્યકર્તાઓ, લોકો જોડાયા। મહેન્દ્ર પાડળિયાએ ચૂંટણીમાં ભવ્ય જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો। નર્મદાના નાંદોદ બેઠકના અપક્ષ ઉમેદવાર હર્ષિત વસાવાનો રાજપીપળામાં રોડ શો યોજાયો। હર્ષિત વસાવાના સમર્થકો મોટી સંખ્યામાં જોડાયા। હર્ષિત વસાવા ભાજપમાંથી છેડો ફાડી અપક્ષમાં નોંધાવી છે ઉમેદવારી। વડોદરાની વાઘોડિયા બેઠક પર રાજકારણ ગરમાયું છે। ભાજપ, કોંગ્રેસ અને આપના કાર્યકરોએ રાજીનામું આપીને અપક્ષ ઉમેદવાર ધર્મેન્દ્રસિંહને આપ્યું છે સમર્થન। મધુ શ્રીવાસ્તવ, ધર્મેન્દ્રસિંહ વચ્ચે મહામુકાબલો। અમદાવાદની અમરાઈવાડી બેઠકના કોંગ્રેસના ઉમેદવારનો પ્રચાર ધર્મેન્દ્ર પટેલે પોતાના મતવિસ્તારમાં કર્યો ડોર ટુ ડોર પ્રચાર। ધર્મેન્દ્ર પટેલે જીતનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો। બનાસકાંઠાના ઇકબાલગઢમાં કોંગ્રેસની સભા। દાંતાના ઉમેદવાર કાંતિ ખરાડી પણ ઉપસ્થિત રહ્યા। કોંગ્રેસના અનેક સ્થાનિકો, આગેવાનો પણ હાજર રહ્યા સભા સ્થળ પર। મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા।